પુણા ગામ વિસ્તારમાં 5-8 જેટલી સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા છે, જેનો કોઈ નિવેડો નહીં આવતા સ્થાનિકો ખાનગી બોરવેલ કરવા માટે મજબૂર બન્યા હતા. જે ગેરકાયદે હોય પાલિકાનો સ્ટાફ આ બોરવેલનું કામ બંધ કરવા પહોંચ્યો હતો, પરંતુ સ્થાનિક મહિલાઓના વિરોધના પગલે અધિકારીઓ સ્થળ છોડવાની ફરજ પડી હતી. સુરત મહાનગરપાલિકા એક તરફ 24 કલાક પાણીની સુવિધા આપવાની વાતો કરે છે, તો બીજી તરફ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાની લોકોને હજુ પણ હેરાન થવાનો વારો આવે છે. સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર, લક્ષ્મીનગર સહિતની આસપાસની 5-8 જેટલી સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પાણી પૂરતા પ્રેશરથી આવતું નહીં હતું, જ્યારે કેટલાક દિવસ તો લોકોને પાણી વગર જ પસાર કરવો પડે તેવો પણ વારો આવતો હતો. આ બાબતની જાણ તેમણે સુરત મનપાના અધિકારીઓને પણ કરી હતી, છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે સ્થાનિકો ખાનગી બોરવેલ કરવા માટે મજબૂર બન્યા છે. જો કે બોરવેલથી જળસ્તર ઊંચું જવાનો ભય હોય તેમજ તે ગેરકાયદે હોય પાલિકાનો સ્ટાફ આ બોરવેલનું કામ બંધ કરવા પહોંચ્યો હતો. જો કે પાણી માટે વલખા મારતી આ વિસ્તારની બહેનો રોષે ભરાઈ હતી અને ખાલા ગળા અને ડોલ સાથે અધિકારીઓ સામે ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. તેવામાં લોકોનો આક્રોશ જોતા અધિકારીઓને સ્થળ છોડી જવાની ફરજ પડી હતી. મારું નામ પ્રકાશ વાલજીભાઈ ગેલાણી છે. કૃષ્ણનગર 57-58 નંબર છે, એની અંદર અમે રહીએ છીએ. આજથી 2.5 મહિનાથી પાણીનો બહુ વિકટ પરિસ્થિતિ છે અને પાણી એટલું નથી આવતું કે માણસો જે રહે છે એ પણ એમ કહે છે કે પાણી વગર તો અમે શું કરશું. હવે પાણી લઈ આવીને બોરિંગ અટકાવી દઈ તો પછી પાણી ક્યાંથી આપણે લાવવું, અને અત્યારે ગરમીના સમયમાં પીવાનું પણ પાણી ક્યાંથી ગોતીને લાવવું. બોરિંગ ગઈકાલથી કામ ચાલુ કરતા એસએમસી કે બંધ કરાવવા આવ્યું. હા હા જી, એમણે કીધું ભાઈ બોરિંગ માટે પરમિશન નથી કે તો તમે આ બોરિંગનું કામ કાચ અટકાવો. પછી અહીંયા સ્થાનિક કોર્પોરેટર શ્રી આવ્યા અને લોકો પણ એકત્રિત થયા હતા, અને જેનો જવાબ એસએમસીના માણસો જરા ગભરાઈને પછી નીકળી ગયા અહીંથી. એકાબીજાને પાણી થોડું થોડું આવતું હોય તો એકાબીજાને ઘેરે ભરવા જઈ શકે, પણ ક્યાંય ન આવતું હોય તો ભરવા ક્યાં જવું. અમારે એ પ્રોબ્લેમથી આવ્યું કર્યું છે એમની બધાએ.